એક એક બેન એના સાસુ પાસે આવીને રોવા પડ્યા. બોલો, એક બેન એના સાસુ પાસે આવીને રોવા મળ્યા. તેને સાસુ કીધું, શું છું બેટા? કે તમે મને કહો સાસુબા, મારા ડોળા હું ભેંસ જેવા છે? નહીં બેટા, એવું કોણે કીધું? હવે બીજું મને એ કહો, હું કૂતરી છું? નહીં નહીં બેટા, મને એ કહો, મેં કોઈથી કૂતરી ઘડે વડકા કર્યા? નહીં બેટા, આવું કોણે કીધું? એમ નહીં, હજી મને કહો, હું કોઈની આઘાપાછી કરું છું? અરે નહીં બેટા, આવું કોણે કીધું? મને હજી તમે એ કહો, હું ગામમાં કોકની વાતો કરું છું? ના ના બેટા, આવું કોણે કીધું? હવે તમે મને એ કહો, હું શેડાળી છું? અરે બેટા, તને કીધું કોણે? તો કેમ ગામની બાયું કે અસલ એની હાહુ જેવી છે એમ. અરે એક એક બેન તો એના છોકરાને દાદા મારતી જાય ને ખીજાતી જાય. આમ એકડા કરાય, આમ એકડો લખાય, હા એના બાપા જેવો જ છો. પાછો ઓલો બિચારો ક્યાંક લખતો ન્યાજી ને હાહુ ને સંભળાવે. હાહુ આમ બેઠા 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 આમ દરણું કરતા સસમા મળે આમ જોયા કરે. બોલે આમ તો હું જોઈ લે. પાછો ધબો મારે, આમ છે ગોબરા, હા એના બાપ જેવો જ છો. જમવા બહેન ક્યાંક શર્ટ બગડે, પાછો ધબો મારે, આમ જમાય, હા એના બાપ ઉપર જ ગયો. હા ને એના હાહુ ખીજાણે. હવે હા બહુ હજ થાય, હજ શું થાય? જોવા આવ્યા ત્યારે વાતો કરતા હતા કે અમારો દીકરો તો ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. પછી ખબર પડી પીવાનું. જોવા આવ્યા ત્યારે કહેતા હતા અમારો દીકરો બહુ ફેર્યા કરે. પછી ખબર પડી મકાન ઘરનું નથી, ભાડે હતા, મારે બાપ જેવો જ છો. શું સમાજ હામ હામો દાવ લઈ જવાલા. માટે હસો, આનંદ નિર્દોષ હાશ તમને મોજ જ આવ્યા કરે. એક બેને એના પતિને પૂછ્યું કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે કે ગાંડી, સ્વર્ગમાં જાય. ન્યા શું થાય? અપસરાઓ ને વરે. વાહ, સ્ત્રી ગુજરી જાય તો નરકમાં જાય. ન્યા શું મળે? વાંદર્યું. ત્યાં તો બેન રોવા મળ્યા. આદમીને કેવું સારું, અહીંયા અપશ્રા ન્યાય અપશ્રા. અમારે તો અહીંયા વાંદર્યું, ન્યાય વાંદર્યું. ઓલો વાળીએ વયો ગયો, લાઇટ આવી જી લાગે પાણી વાળ્યા પહેલેલી વયો ગયો હોત તો ભલામણ. મારે એમ પતિ પત્ની આમ નવા નવા હોય ને પરણેલા, એ જે 5 વર્ષ જાય ને એ તો અરે અમારે મવા મવામાં સાહેબ અમારે 2 બગીચા છે, કુબેરબાગ અને ગાંધીબાગ. એમાં કુબેરબાગ બહુ સરસ, ગાંધીબાગ તો બહુ સારું. હા અમારે ચિતલિયા સાહેબે એ વખતમાં વર્ષો પહેલાં અંદર ટ્રેન ને રોપવે ને એવું ત્યારે કરેલું, એટલે બહુ સારો બગીચો, બહુ સારો. આવજો ક્યારેક હવ ને ખર્ચે. અમારે નવા નવા પરણેલા હોય ને એટલે આ બીજે ક્યાંય ફરવા જેવું દાદા અમારે હોય નહીં, એટલે અમારે ગામડાના માણા નવા નવા પરણેલા હોય ને આ બગીચે ફરવા આવે. એ ઓલો આગળ હાલ્યો જતો હોય, ઓલા વાહે હાલ્યા આવતા ઘુમ 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 ખતા, અને ઓલો વળી પછી એકલા એકલા હોય ને ત્યારે બહુ જોવાની મજા આવે. ઓલો વળી થોડો થોડો થતો હોય, જોજે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, એટલું બધું ઢીલું હું પડી ગયું. આવ અમુક અમુક તો એવા ઢીલા પડી જાય, ગુલફી ખોડે ઓગળી જાય, આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ફરવો પડશે. વિશ્વાસ અને ભરોસો એનું જ નામ દાંપત્ય જીવન. વિશ્વાસની ધરોહર રથના 2 પૈડિયા એ જ દાંપત્ય જીવન. અને મારે કહેવું છે સાહેબ, ઘરમાં ધાર્મિક વાતાવરણ કોઈ ઊભું રાખી આપતો હોય તો આ દેશની માં રાખી શકે. અને આપને પગે લાગીને કહું કે સવારમાં વહેલા જાગીને એ નાહી ધોઈ પૂજાપાઠ કરી અને પછી નાસ્તો કરે ને આપણે હુતા હોય દીવ ગયા હુતી,
એક બેન એના પતિને ઝઘડે, ઊભા થાવ ને મારે રોટલા કરવા, તક હું ક્યાં સુલા ઉપર હું તો હોલે જાગું જ નથી, તો હું કરી લો એને, તું તારું કામ ચાલુ રાખ ને. નહીં, સવારમાં જાગી અને હવે તો આ મોબાઈલ આવી ગયા સાહેબ, તમારા યુટ્યુબ ઉપર સવારમાં જાગી અને એવી એક ધૂન મૂકી દેજો, કૃષ્ણના કીર્તન મૂકી દેજો, ગોપીગીત મૂકી દેજો. તમારું બાળક જાગતા વેત સીધું ભાગવત સાંભળવું જોઈએ, તમારું બાળક જાગતા વેત રામાયણની સોપાઈ સાંભળવું જોઈએ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશ્વંભર હવે રાખ ને તું રાણ પાયો, એ ધર્મ છે. જેને ખોરડે ધર્મ છે, જેના ખોરડે નિત આરતીઓ થતી છે, જેના ખોરડે રોજ ભગવાનને થાળ ધરાતો છે, સાથે ઠોકીને કહું, એના દીકરી દીકરા ભલે ગમૈયા ભણતા હોય, એ બાપને ભરોસો હોય કે અમારા કુળની દીકરી કે અમારા કુળનો દીકરો એ બીજું ડગલું નહીં ભરે. શું કામ? અમે એને ભાગવત સંભળાવ્યું છે, અમે એને રામાયણ સંભળાવ્યું છે. આ તો થોડું ઘણું ભણી જાય, થોડા ઘણા બારગામ વયા જાય અને વીઆઈપી નો દરજ્જો. અમને એકચ્યુઅલી કથામાં મજા ન આવે. તારો બાપ વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે અને તેથી આટીએ સડી ઠામું કહો. સ્વામી વિવેકાનંદ દાદા પ્રશ્ન કરવામાં આવ્યો, પ્રશ્ન ચાલતો હતો, કોઈ ગુજરી ગયું હોય તો ક્યાં પરિવારને કેટલા દિવસ સૂતક લાગે ભગવાન? પ્રશ્ન એક એવી ચર્ચા મેં વાંચી છે. એનો ગોત્રાય હોય તો કેટલા દિવસ, એ ચર્ચા ચાલતી હતી. એમાં વચ્ચે કોઈ વિવેકાનંદજી એમ એ સભામાં બેઠેલા, ત્યારે વિવેકાનંદજીને પૂછ્યું કે બાબા આપને કહીએ કે જેના માવતર વૃદ્ધાશ્રમમાં હોય અને એ ન્યા ગુજરી ગયા હોય તો એના દીકરાને કેટલા દિવસ સૂતક લાગે? ત્યારે વિવેકાનંદે જવાબ આપ્યો, એને જન્મો જન્મની હુતકું લાગે, હુતક માલી બહાર ન નીકળી શકે જેના માવતરો વૃદ્ધાશ્રમમાં હોય. એટલે મેં કાર્યક્રમની શરૂઆત એ જ કરી કે ભગવાન કૃષ્ણનું ચિત્ર જોઈ અને કવિ કાગબાપુ માં નંદરાણીને કહે છે, જશોદાને કહે, માં દેવકીની કુખે તો આવે, કારણ કે પીડાની પરાકાષ્ઠા છે માં દેવકી. જ્યાં કૃષ્ણ નો આવે તો કોણ આવે પછી? જેના સાત સાત સંતાનોને નજર સામે મરતા જોયા હોય, લોહીના ધાબા દેખાતા હોય. એટલું નહીં વાસણભાઈ, આંખના આહુડા હુકાઈ ગયા હતા, મોઢાના અમી વયા ગયા હતા. અને છેલ્લે બે વાર જે આહુડા આવ્યા છે, વસુદેવ અને માં દેવકીને, એક આહુડું ગોકુળમાં આવ્યું વસુદેવ. ગોકુળમાં જેદી એમ કહેવાય, નંદ બાવા એમ ટોપલા માલી ઉપાડી ભગવાન કૃષ્ણને અને જશોદાના ખોળામાં મૂકી દીધા, જશોદાના પડખામાં ફૂટેલી દીકરીને લઈ અને નંદ બાવાએ જેદી વસુદેવના ટોપલામાં મૂક્યા. લ્યો વસુદેવ અને લેતા જાઓ, નંદ બાબા લેતા જાઓ. સવારમાં કંસ માગશે, તમારું આઠમું સંતાન તો શું આપશો? તે દિવસુદેવ રોઈ પડ્યા ને એટલું કીધું, નથ બાબા એ નહીં જોવે, દીકરી છે દીકરો છે, આ તમારી દીકરીને મારી નાખશે. તે દી વાસુદેવના મોઢામાં શબ્દ નીકળ્યા હતા કે અમારી દીકરીને મન મારી નાખે, જો તારો દીકરો બચી જતો હોય તો લેતા જા. જીગ્નેશ દાદા, અમારા ઇતિહાસની અંદર બે વાર ટોપલા આવ્યા છે, બે વાર હુંડલા આવ્યા છે. પહેલી વાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને એની અંદર અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો એ આહિરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, એ વાલભાઈ વડારેણે માથે લીધો હતો અને એ હુંડલામાં નવ હોરખના ધણી નવઘણને હુંડાવવામાં આવ્યો હતો, એ હુંડલો એ આહિરને નિહળે જતો હતો. અને હું તો વધારે વરણ માટે, મારું કોઈ જ્ઞાતિ નથી, કુળમાં જન્મો છે, ગૌરવ છે, તો અઢારે વરણ માટે નીકળો. પણ ક્યારેક ક્યારેક સાબી થાય છે, ગૌરવ લઈએ. બાપુ દાદા ભાગવત કથા બધે થતી હોય પણ જેથી આયરને નિહળે કથા થતી હોય ને, તેથી મારો દ્વારકા વાળો રાજી બહુ હોય. દ્વારકા બેઠો બેઠો આજ મારું કુળ મને યાદ કરે, મારો પરિવાર મને યાદ કરે. બસ પરંપરા જે પકડી રાખશે, મૂળિયું જે પકડી રાખશે, એને કોઈ દી વાળ વાકો નહીં થાય. જેની કુળદેવી ઉપર જેને ભરોસો હોય, જેના ઇષ્ટદેવ ઉપર જેને ભરોસો હોય, જેને એના કુળગોર ઉપર ભરોસો હોય ને એના કુળગુરુ ઉપર ભરોસો હોય,
આ ચારેય પાંચેય ધારા એક સરખી ચાલી જતી હોય ને એના પરિવારનું ધ્યાન પછી અસ્તિત્વ રાખતું હોય છે ભલામણ, એને પછી વાંધો ના આવે.